માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે નેશનલ ફિશિંગ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ફેબ્રિકેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં માછીમારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માછીમારી કરતા ઝાડોમાં ફેરફાર કરી નાની ડાયમંડ આકારની ઝાડના બદલે ચોરસ કળની ઝાડ કઈ રીતે બનાવી તેનો ઉપયોગ કેમ કરવો તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અહેવાલ જીતુ પરમાર, માંગરોળ. નેટ ફિશિંગ મીડિયો વેરાવળ અને નેશનલ ફિશિંગ ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NFDP ના સંયુક્ત ઉપક્રમે ડાયમંડ કણની ઝાડમાંથી ચોરસ કણની ઝાડ કેમ બનાવવી એના માટેનો એક ફેબ્રિકેશન કાર્યક્રમ, તાલીમ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવેલો છે, જેથી કરીને દરિયાની અંદર નાના બચ્ચા વિશાળ પ્રમાણમાં બચી જાય. અને જો દરિયાની અંદર નાના બચ્ચા વિશાળ પ્રમાણમાં બચી જાય તો આવતા દિવસોની અંદર માછીમારી ઉદ્યોગ કાયમી માટે, હરમેશ માટે પુષ્કળ પ્રમાણમાં ચાલશે, જેથી કરીને દરેક બંદરના માછીમાર લોકો ચોરસ કણની ઝાડ વાપરે, ખાસ કરીને ટોલબોટના કોડનની અંદર, જેથી વિશાળ પ્રમાણમાં બચ્ચા બચી જાય અને બચ્ચા બચશે તો જ માછીમાર સમાજ બચશે, એવું નેટફિશ એમપીડા અને NFDP સંસ્થા દ્વારા આજ માંગરોળ બંદર ખાતે સમગ્ર માછીમાર સમાજને માર્ગદર્શન પૂરું પાડેલ છે.